केंद्रीय नाणा मंत्री द्वारा आइसक्रीम ने लग्जरियस आइटम तरीके समाविष्ट करी तेना पर जीएसटी लागू करायो होय अने साथे ज घी पर पण लेवातो जीएसटी वधु होय जेने लईने सूरत डेरीना डिरेक्टर जयेश देलाड़े नाणा मंत्री ने पत्र लखी आइसक्रीम अने घी पर लागता जीएसटी मां घटाडानी रजूआत करी छे। गुजरात मां सहकारी माळखुं खूब ज सक्रिय अने मजबूत छे, તેમાં પણ પશુપાલનના વ્યવસાયમાં 15 લાખ કરતા વધારે મહિલાઓ ગુજરાતમાં જોડાયેલી છે। દૂધ ઉત્પાદનની કેટલીક પ્રોડક્ટ પર જીએસટી ખૂબ જ ઊંચો લગાવવામાં આવ્યો હોવાની વાત સુમૂલ ડેરીના ડિરેક્ટર જયેશ દેલાડ દ્વારા કરાઈ છે। સુમૂલ ડેરીના જયેશ દેલાડે નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને આઈસ્ક્રીમ ઉપર લાગતા 18% જીએસટીને દૂર કરી 5% કરવામાં આવે, તેમજ ઘી પર 12% જીએસટીને દૂર કરીને 5% કરવામાં આવે તેવા પ્રકારની માંગણી કરી છે। કેન્દ્રીય નાણા મંત્રીએ આઈસ્ક્રીમને લક્ઝરિયસ આઇટમ તરીકે સમાવિષ્ટ કરી છે। સમગ્ર ગુજરાતમાં દર વર્ષે 15,000 કરોડનું આઈસ્ક્રીમ વેચાય છે અને સમગ્ર દેશમાં 30,000 કરોડનો આઈસ્ક્રીમ વેચાય છે। સુમૂલના ડિરેક્ટરે પત્રમાં આઈસ્ક્રીમ અને ઘીને લક્ઝરિયસ પ્રોડક્ટમાં ન ગણવા માટે સૂચન કર્યું છે। જો કેન્દ્રીય નાણાં પ્રધાન બંને પ્રોડક્ટમાં લગાડવામાં આવેલી જીએસટી ઘટાડીને 5% કરે તો સહકારી માળખાને મોટી રાહત થઈ શકે છે। કોરોનાના કારણે આર્થિક નુકસાનને લીધે પશુપાલન ઉદ્યોગમાંથી મહિલાઓ નીકળી ન જાય તે માટે ઝડપથી આ દિશામાં નિર્ણય લેવા આવશ્યક બની રહે તેમ હોવાનું પણ પત્રમાં લખાયું છે। મહત્વપૂર્ણ છે કે આઈસ્ક્રીમ ઉત્પાદન કરનારી કંપનીઓમાં સહકારી સંસ્થાઓ સંખ્યા વધુ છે। પશુપાલન સાથે જોડાયેલી લાખોની સંખ્યામાં મહિલાઓ આ વ્યવસાયમાં બાદ વધુ મુશ્કેલીમાં મુકાય છે। ગત વર્ષે માર્ચ બાદ એકાએક કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતિ નિર્માણ થયું, તેના કારણે 50%થી વધુ નુકસાન સહકારી સંસ્થાઓને સહન કરવું પડ્યું છે। જયેશ પટેલ, ડિરેક્ટર સુમૂલ ડેરી સુરત। ભારત સરકારના નાણામંત્રી શ્રી નિર્મલા સીતારામનજીને ખાસ કરીને ગુજરાતમાં 35 લાખ બહેનો દૂધના ધંધા સાથે જોડાયેલી છે અને જે રીતે જીએસટી મારફત ખાસ કરીને આઈસ્ક્રીમ અને ઘી પર આઈસ્ક્રીમની વાત કરીએ તો આઈસ્ક્રીમ પર 18% જેટલો જીએસટી છે અને આ લક્ઝરીસ આઇટમ ગણીને જીએસટી ઘણો મોટો છે। છેલ્લા વર્ષની વાત કરીએ તો કોરોનાને કારણે આઈસ્ક્રીમ પર ઘણું ઓછું વેચાયું છે, એને કારણે સહકારી ડેરીઓને ભારે આર્થિક નુકસાનનો વેઠવાનો વારો આવ્યો છે। આઈસ્ક્રીમ આજે સહકારી ડેરીઓ મારફત તમે જુઓ તો 10 રૂપિયાથી માંડીને ખૂબ જ નજીવા દરે આમ જનતાને મળી રહ્યું છે। એવા સમયે 18% જીએસટી ઘણો ઊંચો છે, લક્ઝરીસ આઇટમ કરવામાં આવી રહી છે એમાં ઘટાડીને 5% કરવામાં આવે, સાથે જે ડેરી પ્રોડક્ટ ઘી છે એમાં પણ લગભગ 12% જેટલો જીએસટી છે એ પણ ઘટાડીને 5% કરવામાં આવે। આપણા જે રીતે વડીલો કહી રહ્યા છે ઘી એ દેવું કરીને પણ પીવો, એટલે ઘીના આરોગ્ય વર્ધક ગુણો છે, વધુમાં વધુ આમ જનતા ઘીનો પણ ઉપયોગ કરી શકે એ માટે જીએસટીમાં દરોમાં ઘટાડો કરીને 5% કરવામાં આવે તો દૂધના ધંધા સાથે જે ગુજરાતમાં 35 લાખ બહેનો જોડાયેલી છે એમને હજુ પણ। બ્યુરો રિપોર્ટ, SNN ન્યૂઝ, સુરત।